દેશ વિદેશમાં વસતા મારા વાલા દર્શક મિત્રોને મનહર પટેલના જય ભગવાન મિત્રો મેરેજની સિઝન શરૂ થઈ ગઈ છે અને બહેનોને તો બ્યુટી પાર્લરના મોંઘા મોંઘા ખર્ચા ચાલુ થઈ ગયા છે મિત્રો આજે એ બ્યુટી પાર્લરના મોંઘા મોંઘા ખર્ચામાંથી મુક્ત કરાવવા તમારી સામે હું હાજર થયો છું મિત્રો આજે એક વ્હાઈટિંગ સ્કીન માટેની ફોર્મ્યુલા તમારી સામે લઈને આવ્યો છું જે અઠવાડિયામાં એક જ વખત તમારે એપ્લાય કરવાની છે મિત્રો એના માટે ચાર વસ્તુ જોઈશે એક જોઈશે તમારે ચણાનો લોટ એટલે કે બેસન બીજું છે હળદર ત્રીજું છે છીનેલા બટાકાનો રસ અને ચોથું છે ગુલાબજળ મિત્રો બેસન તમારે બે ચમચી લેવાનું છે આ બેસન તો તમે જાણો છો મિત્રો ઇતિહાસના પાના પણ સાક્ષી પૂરે છે કે રાજા રજવાડા વખતે રાણીઓ જે સ્નાન કરતી હતી એ સ્નાન કરવા માટે બેસનનો ઉપયોગ થતો હતો આજે પણ નાના છોકરાઓને ગામડાઓમાં બેસનથી એમને ચોડી ચોડીને નવડાવવામાં આવે છે અને સ્કિન વ્હાઈટ કરવામાં આવે છે ત્યાર પછી મિત્રો હળદર જે છે એ હળદર તમારે આટલી જ લેવાની છે અડધી ચમચીથી પણ ઓછી લેવાની છે હળદર મિત્રો એન્ટિસેપ્ટિક છે અને આ હળદર જે છે એ આજે પણ ગામડાઓમાં અને આપણા લગ્નમાં આપણા પૂર્વજોએ કહ્યું છે કે ભાઈ લગ્ન હોય ત્યારે કન્યાનો અને વરરાજાનો વાન ઉજળો થાય એ થોડા ગોરા થાય એટલે આમ તો અઠવાડિયા પહેલાંથી ગામડામાં રોજ અડદર ઘસીને પીઠી ચોડવામાં આવે છે પણ હવે ધીમે ધીમે અઠવાડિયાનો એક દિવસ થઈ ગયો છે અને લગ્નના દિવસે જ કન્યાને અને વરરાજાને આ અડદરથી પીઠી ચોડ ચોડવામાં આવે છે એનું સાયન્સ મિત્રો આટલું જ છે આયુર્વેદે હળદરને વાન ઉજળો કરનાર તરીકે નિર્દેશ કર્યો છે એટલે આ અડધી ચમચીથી થોડી ઓછી એટલી હળદર નાખવાની છે ત્યાર પછી મિત્રો બટાકાનો રસ જે છે એ એક ચમચી ભરી અને આ રીતે બટાકાનો રસ નાખવાનો છે એને આ રીતે છીણીમાં તમે બટાકાને આમ છીણી નાખશો અને જે છીન પડે એને કપડાંથી નીચોઈ લેશો એટલે રસ તમારો બટાકાનો રસ નીકળી જશે ત્યાર પછી મિત્રો ગુલાબજળ જે છે એ ગુલાબજળ તમારે બે ચમચી નાખવાનું છે આ બે ચમચી નાખ્યા પછી મિત્રો એ મિશ્રણને બરાબર આ રીતે હલાવી નાખો હલાવશો એટલે એક સરસ મજાની એક પેસ્ટ બની જશે અને આ જે પેસ્ટ બની ગઈ એ પેસ્ટ તમારે બરાબર મિશ્રણ હલાવી નાખ્યા પછી બધું મિક્સ થઈ જાય પછી આ પેસ્ટ જે છે એ પેસ્ટ તમારે જો આમાં થોડું લિક્વિડ વધારે લાગે તમારે એને જાડી પેસ્ટ કરવી હોય તો થોડું બેસન નાખી દેવાનું અને થોડું જાડું લાગે અને ઢીલી કરવી હોય તો એમાં થોડું ગુલાબજળ નાખી દેવાનું ત્યાર પછી મિત્રો તમારા ફેસ ઉપર આ રીતે એને બરાબર આ રીતે લગાવી દો અને ઘસી ઘસી અને બરાબર એને આ રીતે ઘસીને પછી આ રીતે લગાયા પછી ફેસ પર લગાયા પછી પંદર મિનિટ સુધી એને રહેવા દો પંદર મિનિટ થઈ જાય એટલે બરાબર મોડું વોશ કરી લો અને મોઢાને ધોઈ નાખો બરાબર પછી ટુવાલથી મોડાને લૂછી નાખો અને કોઈ પણ મોશ્ચુરાઈઝથી અને મોસ્ચ્યુરાઇઝ કરી નાખો ફેસને એટલે તમારો ફેસ જે છે કે તમે અરીસામાં જોશો તો તમને જાતે ખબર પડશે કે કેટલો ઉજળો થયો છે મિત્રો અઠવાડિયામાં એક જ વખત આ રીતે કરજો તમે અને દર અઠવાડિયે એક વખત તમે આ કરશો તો મહિના દોઢ મહિનામાં તમને તમારી સ્કિનમાં ફેર દેખાશે મિત્રો આમાં સ્કિન વ્હાઈટ થાય છે એટલું નહીં એની સાથે સાથે તમારા મોઢામાં જે પિમ્પલ્સને લીધે ડાઘા પડી ગયા હોય ત્યાર પછી આંખો નીચે કાળા કુંડાળા હોય મોઢા પર કાળા ધબ્બા પડ્યા હોય એ બધું જ ધીમે 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 નીકળી જશે અને તમે બ્યુટી પાર્લરના મોઘા મોઘા ખર્ચોમાંથી ખર્ચામાંથી મુક્ત થશો મિત્રો વિડીયોમાં આટલું જ આવતા વિડીયોમાં ફરી મળીશું બોજી બીજી કોઈ ટ્રીક સાથે ત્યાં સુધી મનહર પટેલના જય ભારત